કિર્ગિસ્તાનમાં ભરતી સુરતની વિદ્યાર્થીનીનો વિડીયો વાયરલ કિર્ગિસ્તાનની રાજધાની બિસ્કેકમાં સ્થાનિકોની વિદેશીઓ સાથે અથડામણ ગુજરાતી વિદ્યાર્થીઓએ માંગી સરકાર પાસેથી મદદ હા સર અમારે એટલું જ જોતું જ કે અમે અમારા પેરેન્ટ્સને મળી શકીએ સર છેલ્લા એક વીક થી પેરેન્ટ્સ જમ્યા નથી કન્ટિન્યુ રોવે છે બધાના પેરેન્ટ્સ રોવે છે ને એમ કેવા માંગે છે કે જલ્દી વયા આવે અમારા છોકરા ઘરે વયા આવે બટ આ છેલ્લા એક વીક થી બહુ વધારે થઈ ગયું હા અમે આવ્યા હતા ત્યારે શરૂ હતું બધી વસ્તુ થતી હતી અમે આવ્યા હતા ત્યારે બટ એટલી બધી નહોતી થતી લાઈક ચોરી કરતા હતા રાતના ગમે ત્યારે બહાર નીકળ્યા હોવી પાંચ છ વાગે તો અમને એમ કે લો કે પૈસા આપો તમારી પાસે પૈસા વધારે છે ઇન્ડિયન્સ ને જોઈને લોકો વધારે પૈસા લે આ લોકો એવું માને કે ઇન્ડિયન્સ પાસે બહુ વધારે પૈસા છે એમ કરીને અમારા ફોન ચોરી કરી લે અમે ક્યાંક બસમાં ગયા હોય તો પોકેટમાં ફોન હોય અમારો તો એ પણ લઈ જાય છે અહીંયા અત્યારે તો એવું છે કે વાત કરું તો ગવર્મેન્ટ અહીંયાની જે છે એ લોકો ટ્રાય કરે છે બટ એ લોકો છુપાવાની કોશિશ કરે છે હજુ અત્યારે શરૂ છે છતાં એ લોકો એમ કે છે કે અંડર કંટ્રોલમાં છે બધા મીડિયા વાળાને એમ કહેવામાં આવ્યું છે કિર્ગિસ્તાનના કે તમે એવું જણાવો કે અંડર કંટ્રોલમાં છે પણ સર એ અંડર કંટ્રોલમાં બિલકુલ નથી ઓબ્વિયસ વસ્તુ છે કે એની કન્ટ્રી છે એટલે એ બહુ ઊંચું રાખવાની કોશિશ કરશે બટ સર એ અંડર કંટ્રોલમાં એક બી વસ્તુ નથી ઈન્ડિયન ગવર્મેન્ટને કેવું છે કે અમને ફ્લાઇટ પ્રોવાઈડ કરે જેના કારણે અમે સેફલી પહોંચી જઈએ કેમકે વાંધો ત્યાં આવે છે અગર ફ્લાઇટ પણ પ્રોવાઈડ કરી દે પણ અહીંયાથી અમને એરપોર્ટથી નથી જવા દેતા અહીંયાના જે એરપોર્ટમાં જેટલો સ્ટાફ છે મારે છે અને અમને બારા કાઢે એમ કે છે કે નથી તમારી ફ્લાઇટ હોલ્ડ પર છે એમ કરીને અમને નથી જવા કહેવામાં આવે છે કે ચોરી કર્યું એ લોકોએ ઇન્ડિયન ભારતીયનો અને પાકિસ્તાનીનો ફોન અમુક ડોલર હતા એ ચોરી કર્યા હતા જેના કારણે એ પકડાઈ ગયા હતા અને એને મારવામાં આવ્યું હતું તો એના લીધેથી આ બધી વસ્તુ થઈ છે એમ કહેવામાં આવે છે અમુક લોકો એમ કે છે કે ઇજિપ્શિયન અને અરેબિયનની વચ્ચે ફાઈટ થઈ હતી તે સ્ટુડન્ટ અહીંયા રહે છે એ લોકોની વચ્ચે થયું તું તો એના લીધેથી સર અમને હજુ નથી ખબર પડી કે આ કરવાનું આ બધી વસ્તુ કરે છે નાની વસ્તુ હતી સર જેમાંથી આને બહુ મોટી ઇસ્યુ બનાવી નાખ્યો છે અને આમ વાત કરવા જાવ તો પહેલેથી આ લોકોને ગુસ્સો તો હતો જ તે ઇન્ડિયન્સ ઉપર કેમકે આ લોકો એવું માને કે આ લોકો લાઈક કેવાય ને કે અગર બસમાં જઈએ તો બહુ અવાજ ના કરતા હોય તો અમને ગાળ પણ દેવા માંડે અમુક પેરેન્ટ્સનો નો કોલ આવ્યો અમે વિડીયો કોલમાં વાત કરતા હોય તો અમને એમ કહી દે મૂકી દો ફોન પછી અમારો ફોન ખેંચી લે હાથમાંથી અમને બીવડાવવામાં આવે છે અને સર અગર અમે બસમાં હોઈએ તો પણ અમારા ગળા પર ચપ્પુ મૂકે છે અને બીજા જેટલા બી હોય કોઈ હેલ્પ નથી કરતું અહીંયા લોકો કે એવું ના કરો એવું ના કરાય બહારના લોકો છે એવું સર કોઈ નથી કેતું એ લોકો ઉલટો સાથ આપે છે એ લોકોનો કે કરો અને નીકળે અહીંયાથી જલ્દી ઇન્ડિયન સ્ટુડન્ટ કન્ટ્રી આખી ઇસ્લામિક કન્ટ્રી છે સર તો એના લીધેથી અહીંયા ઇન્ડિયન્સ ને રહેવું બહુ મુશ્કેલ થઈ જાય છે અને બીજી વસ્તુ અહીંયા ખાવાની અગર વાત કરું તો તમને અહીંયા વેફર પણ તમને નોનવેજ મળશે સર ચિકન ના મસાલા નાખેલી મળશે મળશે ને એવી બધી વસ્તુ પણ સ્ટીલ અહીંયા ઇન્ડિયન સ્ટુડન્ટ સર્વાઈવ કરી રહ્યા છે બિકોઝ એને સ્ટડી કરવું છે સર હું એટલું કહેવા માંગુ છું કે બસ મારે અહીંયાથી ઘરે જલ્દી જવું છે મારા પેરેન્ટ્સ ત્યાં વેઇટ કરે છે સર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે